नमस्कार मित्रों, डिजिटल ट्रिक टेक्निकल चैनल में आपनु स्वागत छे। मित्रों, वीडियो शुरू करता पहला जो तमे मारी चैनल पर नवा छो तो प्लीज मारी चैनल ने सब्सक्राइब करो। मित्रों, वीडियो संबंधित बीजो कोई पण प्रश्न होय तो प्लीज मारा वीडियो ना कमेंट बॉक्स में कमेंट करवा विनंती छे। मित्रों, मारो आज नो आ वीडियो छे के आधार डायस नी अंदर एक नवो अपडेट आवेलो छे के ज्यारे बाळक ए तमारी शाळा छोड़ी अने बीजी शाळा में जाय छे त्यांथी बीजी शाळामांथी ए लोको रिक्वेस्ट मोकले छे ने तमारे ए रिक्वेस्ट ने अप्रूवल आपवानी छे। तो ते आपणे अप्रूवल कई रीते आपी शकीए, नवा बाळक ने कई रीते आपणे ट्रेक करी शकीए, तो ते विषय पर मित्रों मारो आज नो वीडियो छे। तो चालो मित्रों वीडियो जोईए। सौ प्रथम तो तमारे मोबाइल ना जे ब्राउजर छे क्रोम ब्राउजर तेने ओपन करवानो छे अने त्यां वेबसाइट SSA सर्च करवानी छे। मित्रों त्यां जई अने आधार डायस नी जे वेबसाइट छे ते ओपन करवानी छे। त्यारबाद अहींयाथी आपणे यूजर नेम अने पासवर्ड ने कैप्चर कोड जे आपणे पहेला करता हता ते एंटर करी अने आपणे लॉगिन करी देवानुं छे। હવે લોગિન ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો, લોગિન પર ક્લિક કરતાની સાથે આ રીતનો આ વેબસાઇટનો ઇન્ટરફેસ એ તમારા મોબાઈલમાં જોવા મળશે। મિત્રો, તમને ડાબી બાજુ પર જે 4-5 લાઇન જોવાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। મિત્રો, ક્લિક કર્યા બાદ આપણે મેનેજ સ્ટુડન્ટના ઓપ્શનમાં જઈશું અને બાળકને આપણે ટ્રેક કરવાનો છે તો જે ધોરણમાં ટ્રેક કરવાનો છે ત્યાં આપણે ક્લિક કરશું। મિત્રો, એ બાળકને મારે બીજા ધોરણમાં ટ્રેક કરવો છે એટલે ત્યાં હું क्लिक करीश। त्यारबाद अहीं सर्च एनो जे UDIS नंबर छे तो ते अहीं एंटर करी अने हूँ एने सर्च करीश। मित्रों, सर्च करशो एटले अहीं लखेलुं आवशे के तमे जे विद्यार्थीने ट्रेक करवा मांगो छो ते जे शाळामां हशे तो ते शाळामां एक्टिव छे तो तमे एना माटे रिक्वेस्ट मोकलवा मांगो छो तो तमारे ओके दबावानुं। एटले तमे जे तमारी शाळामां બીજી શાળામાંથી કોઈ પણ વિદ્યાર્થી આવ્યો હોય તો આ રીતે તમારે ટ્રેક કરવા માટે રિક્વેસ્ટ મોકલવી પડશે અને તે શાળા જ્યારે એપ્રુવલ આપશે ત્યારે જ એ બાળક એ તમારી જે શાળાની વેબસાઇટ છે ત્યાં તે શો કરશે। હવે આ રહ્યું બાળકને ટ્રેક કરવાનું। હવે આપણે એ રિક્વેસ્ટ આવી છે તેને એપ્રુવલ કઈ રીતે આપી શકીએ તો એના માટે તમારે અહીંયા જે 3 લાઇન જોઈએ છે ત્યાં ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ લિસ્ટ, મિત્રો ત્યાં તમારે ક્લિક કરવાનું છે। મિત્રો, ક્લિક કરતાની સાથે અહીંયા બાળકનો UDIS નંબર આવી જશે અને પહેલાં અહીંયા છે રિસીવ ટ્રાન્સફર રિક્વેસ્ટ નામનું ઓપ્શન છે। મિત્રો, જે બાળક બીજી શાળામાં ગયા છે ત્યાંથી તમને રિક્વેસ્ટ કરી છે તો તમારે એની વ્યૂ ડિટેલ્સ કરી અને તમારે એ બાળક જે બીજી શાળામાં ગયું હોય તો ત્યાં નીચે તમને એપ્રુવલનું જે ઓપ્શન આપ્યું હોય તો અહીંયા તમે ક્લિક કરી અને એપ્રુવલ આપી શકો છો અથવા ડિક્લિન આપવું હોય તો તમે ડિક્લિન પણ આપી શકો છો। મિત્રો, આ રીતે તમે જે બાળક તમારી શાળામાંથી બીજી શાળામાં ગયો છે અને બીજી શાળા એ તમારી શાળાના નામે જે રિક્વેસ્ટ મોકલે છે તો તેને અહીંયાથી તમે એપ્રુવલ કરી શકો છો। ત્યારબાદ આપણે બીજા એક ઓપ્શનમાં જઈએ મિત્રો, ત્યારબાદ છે સેન્ડ ટ્રાન્સફર રિક્વેસ્ટ। મિત્રો, તમે કોઈ રિક્વેસ્ટ મોકલી હોય ટ્રાન્સફર તો તે અહીંયા નીચે શો કરશે। ત્યારબાદ છે કમ્પ્લીટ ટ્રાન્સફર રિક્વેસ્ટ। મિત્રો, જો અહીંયા જે રિક્વેસ્ટ છે તે કમ્પ્લીટ થઈ જશે એની ડિટેલ્સ અહીંયા જોવા મળશે। તો આ એક મિત્રો આધાર ડાયસની અંદર નવું અપડેટ આવેલું છે કે જેની મદદથી તમે જે સ્ટુડન્ટ એ તમારી શાળામાં દાખલ થયો છે બીજી શાળા જોડી અને તેની તમે રિક્વેસ્ટ મોકલી શકો છો અને તમારી શાળામાંથી બીજી શાળામાં કોઈ વિદ્યાર્થી ગયો છે તો તેની રિક્વેસ્ટ આવી હોય તો તમે મિત્રો એપ્રુવલ કરી શકો છો। તો આ રીતે મિત્રો બાળકની રિક્વેસ્ટને એપ્રુવલ કરી શકાય છે અને ટ્રેક કરી શકાય છે। મિત્રો, મારો વિડીયો ગમે તો પ્લીઝ બીજા શિક્ષક મિત્રોને મારો વિડીયો શેર કરવા વિનંતી છે। થેન્ક યુ મિત્રો।